नमस्कार विद्यार्थी मित्रों, मारी यूट्यूब चैनल में तमारू हार्दिक स्वागत है। आ वीडियो में आपणे गणित धोरण 8 प्रकरण 16 संख्या साथे रमत तेमा स्वाध्याय 16.2 नो अभ्यास करीशू। विद्यार्थी मित्रों, स्वाध्याय 16.1 छे ते आपणे आगळना वीडियो में गणावेलो छे, त्यांथी तमे जोई शको छो अने ए वीडियोनी लिंक आ वीडियोनी नीचे पण आपेली छे। विद्यार्थी मित्रों, जो तमे आ चेनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब करो और तमारा मित्रों साथे शेयर करो। हवे आपणे जोईए दाखला नंबर 1। जो 21y5 ए 9 गुणित छे, ज्यां वाई ए एक अंक छे, तो वाई नी किंमत शोधो। तो अहीं आपणे आ जे रकम छे तेमां वाई नी किंमत मेळवानी छे अने रकम में आपणने एवुं कीधुं छे के आपेल संख्या छे ए 9 गुणित छे, एटले के 9 वडे जो आपणे भागाकार करीए तो शेष एक वधशे। तो आपणे जोईए अहीं 21y5 आ संख्याना अंकोनो आपणे सौ प्रथम सरवाळो करीए तो संख्याना अंकोनो सरवाळो बराबर 2 + 1 + y + 5। तो 2 ने 3 + 5 એટલે 8 + y। હવે જો y ના સ્થાને આપણે 1 લઈએ તો આપણને 9 મળે, તો અહીં 8 + 1 y બરાબર 1 લેતા તો આપણને 9 મળશે, જે 9 ગુણિત છે। તો y ના સ્થાને જો આપણે 1 મૂકીએ તો આપણી સંખ્યા છે એ 21 15 થશે, એટલે કે 21 અને 15। તો અહીં વાય બરાબર 1 લેતા આપેલ સંખ્યા 2115 થશે। તો આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ। હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન। જો 31z5 એ 9 ગુણિત છે, જ્યાં ઝેડ એ 1 અંક છે, તો ઝેડની કિંમત શોધો। તો ઉપર જે પ્રમાણે આપણે જોયું તે જ પ્રમાણે અહીં જોઈએ, 9 ગુણિત છે અને ઝેડ મેળવવાનું છે। તો સૌપ્રથમ આપેલ જે સંખ્યા છે તેનો આપણે સરવાળો કરીએ તો અહીં 31z5 સંખ્યાના અંકોનો સરવાળો બરાબર 3 + 1 + z + 5। તો 3 ને 4 + 5 એટલે 9 + z। હવે જો 9 ગુણિત હોય તો ઝેડના સ્થાને આપણે 0 લઈએ તો સરવાળો આપણને 9 મળશે, તો અહીં ઝેડ બરાબર 0 લેતા તો 9 મળે છે, તે 9 ગુણિત છે, તો ઝેડનું સ્થાને આપણે 0 મળી ગયું। તો આપણી સંખ્યા છે તે 31 0 5 થશે, એટલે કે 3105। હવે આવી જ રીતે જો આપણે ઝેડના સ્થાને 9 લઈએ તો 9 + 9 = 18 થશે। તો અહીં આ જે ગણતરી છે તેમાં 9 + 9, જ્યાં ઝેડ બરાબર 9 લેતા 18 મળે છે અને 18 પણ 9 ગુણિત છે, તો આપણી સંખ્યા છે તે 3195 પણ થઈ શકે। તો આ જે દાખલો છે તેમાં 2 જવાબ શક્ય છે, 0 પણ શક્ય છે અને 9 પણ શક્ય છે। તો આપણે લખીશું કે અહીં ઝેડ બરાબર 0 અથવા ઝેડ બરાબર 9 હશે, આથી આપેલ સંખ્યા 31 0 5 અથવા 3195 હોઈ શકે। તો આ થયો આપણો જવાબ। હવે આગળ છે દાખલા નંબર 3। જો 24x એ 3 ગુણિત છે, જ્યાં x એ 1 અંક છે, તો x ની કિંમત શોધો। ઉપર આપણને જે દાખલાઓ આપ્યા હતા તેમાં 9 ગુણિત હતો, અહીં આપણે 3 ગુણિત છે, એટલે કે 3 ઘડિયામાં યાર આવતું હશે। તો અહીં આપણે લખીએ
के 24 एक्स संख्याना अंकोनो सरवाळो बराबर 2 + 4 + x, तो 2 + 4 = 6 + x। હવે 6 x ના સ્થાને છે તે આપણે 0 મૂકીએ તો પણ આપણને 6 મળશે, x બરાબર 0 લેતા, તો 6 છે તે 3નો ગુણિત છે, તો આપણી જે સંખ્યા છે તેમાં 240 સંખ્યા બની શકે। પછી x બરાબર 1 લઈએ તો 6 + 1 = 7 થશે, 7 છે 3નો ગુણિત નથી। હવે 2 લઈએ તો 6 ને 2 = 8 થશે, 8 પણ 3નો ગુણિત નથી। એક્સ બરાબર 3 લઈએ તો 6 ને 3 = 9, 9 છે તે 3નો ગુણિત છે, તો અહીં આપણે 6 + 3 જ્યાં એક્સ બરાબર 3 લેતા અહીં આપણને 9 મળશે, તો 9 છે તે 3નો ગુણિત છે, તો આપણી બીજી સંખ્યા છે તે 243 પણ હોઈ શકે। પછી આગળ જોઈએ, 4 લઈએ તો 6 ને 4 = 10, એ 3નો ગુણિત નથી। 5 + 5 = 6 = 11, એ પણ 3નો ગુણિત નથી। 6 લઈએ તો 6 ને 6 = 12, 12 છે તે 3નો ગુણિત છે, તો x બરાબર 6 લેતા 6 + 6 = 12, તો 12 છે એ 3નો ગુણિત છે, તો આથી આપણી સંખ્યા છે તે 246 પણ હોઈ શકે। હવે આગળ જોઈએ, 7 + 6 = 7 = 13, 13 છે તે 3નો ગુણિત નથી। 6 + 8 = 14, 14 પણ નથી। 6 ને 9 = 15, તો એક્સ બરાબર જો આપણે 9 લઈએ તો પણ આપણને 3નો ગુણિત મળે છે, 6 + 9 = 15, તો 15 છે તે 3નો ગુણિત છે, તો આપણી સંખ્યા છે તે 249 પણ હોઈ શકે। તો અહીં આપણો અંતિમ જવાબ લખીએ કે આમ એક્સ બરાબર 0, 3, 6 અથવા 9 હોઈ શકે। આથી આપેલ સંખ્યા 240, 243, 246 અથવા 249 હશે। તો આ થયો આપનો જવાબ। તો આ જે દાખલો છે તેમાં 4 જવાબ શક્ય છે, કોઈ પણ જવાબ તમને મળશે તો તે તમારો જવાબ સાચો છે। જો બને ત્યાં સુધી તમારે 4 એ 4 જવાબમાં લખવા જોઈએ, જેથી તમારો કન્સેપ્ટ ક્લિયર રહે। હવે ચોથો દાખલો છે, જો 31 z 5 એ 3નો ગુણિત હોય, જ્યાં ઝેડ એ 1 અંક છે, તો ઝેડની કિંમત શું મળે? તો અહીં પણ આપણે ઉપર જે પ્રમાણે ગણતરી કરી એ જ પ્રમાણે કરીશું કે અહીં 31 z 5 સંખ્યાનો અંકોનો સરવાળો બરાબર 3 + 1 + z + 5, તો અહીં 3 ને 1 = 4 ને 5 = 9 + z, તો ઝેડના સ્થાને જો આપણે 0 લઈએ તો આપણને 9 મળે છે, તો આ 3 વડે વિભાજ્ય છે એટલે કે 3નો ગુણિત છે, તો અહીં ઝેડ બરાબર 0 હોઈ શકે, એટલે કે આપેલ સંખ્યા છે તે 31 = 5 હોઈ શકે। હવે બીજું આપણે જોઈએ, ઝેડ બરાબર 1 લઈએ તો 3નો ગુણિત નહીં મળે, 2 લઈએ તો પણ નહીં મળે, 3 લઈએ તો 12 મળે છે, તો ઝેડ બરાબર 3 લેતા અહીં આપણને સરવાળો છે તે 12 મળે છે, જે 3નો ગુણિત છે, તો આપેલ સંખ્યા છે તે 3135 પણ હોઈ શકે। પછી આવી જ રીતે આપણે 4 અને 5 નહીં લઈ શકીએ, પરંતુ 6 લેતા આપેલ સંખ્યાનો સરવાળો 9 + 6 = 15 મળે છે, 15 છે તે 3નો ગુણિત છે, આથી આપેલ સંખ્યા છે તે 3165 પણ હોઈ શકે। અને છેલ્લું છે, ઝેડ બરાબર આપણે 9 લઈએ તો 9 + 9 = 18, તો 18 છે પણ એ પણ 3નો ગુણિત છે, તો ઝેડની કિંમત છે તે 9 પણ હોઈ શકે, આથી 3195, તો આપણો અંતિમ જવાબ થશે આમ ઝેડ બરાબર 0, 3, 6 અથવા
नौ होई शके छे अने आपेल संख्या 3105, 3135, 3165 अथवा 3195 हशे। तो आ थयो आपणो जवाब। तो आमां पण चार जवाब शक्य छे। तो विद्यार्थी मित्रों, अहीं आपणो स्वाध्याय 16.2 छे તે પૂરું થાય છે અને સ્વાધ્યાય 16 પણ પ્રકરણ 16 પણ પૂરું થાય છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેર કરો। થેન્ક યુ।